જમીન સંપાદન મામલે વડોદરા મહાનગરપાલિકા કેસ હારી જતા કોર્ટ દ્વારા મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે આજે કોર્ટના અધિકારીઓ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યું હતું સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળતા અહેમદ બંધુએ પાલિકા અને જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો આશરે ત્રીસ વર્ષ બાદ કોર્ટ દ્વારા સંપાદનનું વળતર ચૂકવવા માટે પાલિકાને હુકમ કરાયો હતો પાલિકા દ્વારા વળતર ચૂકવવાના નાણાં નહીં હોવાની વાત કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ દ્વારા એક કરોડની રકમ વસૂલવા માટે ચલ સંપત્તિ અને રાજ રચીલું જપ્ત કરીને હરાજી કરવાનો આદેશ કર્યો હતો પાલિકા પાસે ચૂકવવા માટે એક કરોડની રકમ પણ ન હોવાની વાત મુક્ત કોર્ટે કરેલા આદેશનું પાલન કરાવવા માટે આજે ફરિયાદી સાથે કોર્ટના અધિકારીઓએ ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી અને પાલિકાની લીગલ શાખાને સમન્સની બજવણી કરી હતી ન્યાયતંત્ર એક્શનમાં આવતા પાલિકામાં ખળભળાટ વ્યાપ્યો હતો જોકે પાલિકાની હાલ સંપત્તિ જપ્ત કરવામાં આવી નથી પરંતુ આવનારા દિવસોમાં કોર્ટ દ્વારા જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવશે